ની નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું છે. થરાદના કાસવી માઇનર બે કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડ્યું છે. ગાબડું પડતા ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળ્યા છે. ગાબડું પડતા હજારો લીટર પાણી પણ વહી ગયું. કેનાલમાં રાત્રિ દરમિયાન ગાબડું પડ્યું હતું. જોકે કેનાલોમાં પડતા વારંવાર આ પ્રકારના ગાબડાથી ખેડૂતો પરેશાન બન્યા છે. પાણીની અછતની વચ્ચે ગાબડું પડતા એક ચિંતાનો પણ વિષય બની રહ્યો છે. નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું છે. એક તરફ ક્યાં ખેડૂતો છે તે પાણીની માંગ કરી રહ્યા છે કે પિયત માટે સિંચાઈ માટે પાણી આપવામાં આવે, અને બીજી તરફ આ પ્રકારે કેનાલોમાં જે ગાબડા પડી રહ્યા છે ત્યારે હજારો લીટર પાણી વહી જાય છે. ખેડૂતો ચિંતામાં મુકાય છે. એક તરફ પાણીની ક્યાંક અછત તેમને પડતી હોય છે અને બીજી તરફ આ પ્રકારે ગાબડા પડતા જ ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળે છે. એટલે ખેડૂતોને તો બંને તરફ ક્યાંક આ પ્રકારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. થરાદની માઇનોર કેનાલના આ દ્રશ્યો છે જ્યાં ગાબડું પડ્યું છે, ખેતરોમાં પાણી ફરી વળ્યા છે, હજારો લીટર પાણી છે તે વહી જાય છે. સંવાદદાતા મોગજી ચૌધરી ફોનલાઈન પર જોડાઈ ગયા છે. મોગજી, નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું છે, સતત પડતા ગાબડાથી ખેડૂતો પણ પરેશાન છે. તંત્ર કોઈ કાર્યવાહી કામગીરી કરી રહ્યું છે કે નહીં? જી ભાવિકા, થરા તાલુકાના કાશ્મીર ગામે જે કહી શકાય જે કેનાલ છે તે કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડ્યું હતું. ગાબડું પડતાની સાથે જે ખેડૂતોના ખેતરોમાં પાણી વહી રહ્યું છે, હજારો લીટર પાણી કેનાલો તૂટવાના કારણે વહી જતું હોય છે. રાત્રિ દરમિયાન પણ ગાબડું પડ્યું હતું, એટલે કે સતત જે કેનાલોમાં ગાબડું પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. કેનાલોમાં જે ગાબડો પડી રહ્યા છે તેને લઈને ખેડૂતોને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. એક બાજુ બનાસકાંઠામાં પાણીની તંગી છે અને બીજી તરફ કેનાલો તૂટવાથી હજારો લીટર પાણી વેડફાઈ જાય છે, એટલે કે કેનાલો તૂટવાથી પાણી વહી જાય છે, જેના કારણે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવે છે. એટલે કે કેનાલોના વારંવાર ગાબડાને લઈને અત્યારે ખેડૂતો પરેશાન છે. તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. કેનાલો જે બનાવવામાં આવી છે તેની સામે પણ સવાલ ઉઠી રહ્યા છે, એટલે કે આ કેનાલો વારંવાર તૂટવાને કારણે ખેડૂતો અત્યારે પરેશાન જોવા મળી રહ્યા છે. જી બિલકુલ, ધન્યવાદ જાણકારી બદલ.